આધારિત આ પણ ઉદ્યોગ છે, તેનું નામ છે કાગળ ઉદ્યોગ. અને કાગળ છે એ જુદા જુદા પ્રકારનું રિસાયકલિંગ કરીને પણ કાગળ છે એ બનાવવામાં આવે છે. અને ઉત્તમ પ્રકારનું કાગળ આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. જે ચલણી નોટ છે ને, પૈસા 100ની નોટ ને 50ની નોટ ને, એ બધાએ ચલણી નાણું કહેવાય. એ ઉત્તમ પ્રકારનો કાગળ છે એ આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. હવે જો કે ભારતની અંદર પણ આ પ્રકારના કાગળનું ઉત્પાદન થવા લાગ્યું છે. તો આ કાગળ કઈ રીતે બને છે એની વાત કરીએ તો પોચું લાકડું હોય છે, ફર ને દેવાલ દેવદાર ને આવા જે પોચા લાકડા હોય, વાંસ ઘાસ, આ ઉપરાંત શેરડીના વિવિધ પ્રકારના પૂજાઓ એની અંદર રિસાયકલિંગ થાય અને એમાંથી જુદા જુદા પ્રકારના આવા કાગળ છે એ કાગળ તૈયાર કરવામાં આવે છે. અને ભારતની અંદર જુદા જુદા રાજ્યોની અંદર આવા પ્રકારના ઉદ્યોગો, એ કાગળ ઉદ્યોગ સ્થાપવામાં આવેલા છે, જેમાં આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કર્ણાટક જેવા રાજ્યો છે એ કાગળ ઉત્પાદન કરતા મહત્ત્વના કહી શકાય એવા ઉદ્યોગો ગણાવી શકાય. મહત્ત્વની વાત એ લઈ શકીએ કે નકશાકૃતિમાં પૂછાય તો આવા રાજ્યો લખી શકો. આ ઉપરાંત મધ્યપ્રદેશની અંદર આવેલું નેપાનગર જે કાગળ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય એવું કેન્દ્ર છે, એ તમારે નકશાકૃતિની અંદર કેન્દ્ર પૂછે તો લખી શકો. આ સિવાય પશ્ચિમ બંગાળની અંદર પણ એક બે કેન્દ્રો છે અને આંધ્રપ્રદેશની અંદર પણ આવા પ્રકારના કાગળ છે એ બનાવી અને વિવિધ પ્રકારની વસ્તુઓ તૈયાર કરી અને સ્ટેશનરીની સૌથી વધુ વસ્તુઓ છે એ કાગળ આધારિત આ ઉદ્યોગ છે વિકાસ પામેલો છે અને ભારતની અંદર જુદા જુદા સ્થળો ઉપર વિકેન્દ્રિત થયેલો છે. તો એ છે કાગળ ઉદ્યોગ.